આજના સમારંભના અધ્યક્ષ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર પાડલિયા સાહેબ આ સમારંભમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા કુલછાબના તંત્રી ભાઈ શ્રી કૌશિકભાઈ, યુનિવર્સિટીના વિવિધ હોદ્દેદારો, અમારા ભાઈ શ્રી નટુભાઈ, મોરબી શ્રી ભીખુદાનભાઈ, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર, સુવિખ્યાત કવિ અને એક સમર્થ સંપાદક એવા શ્રી હર્ષદભાઈ, મોરબી શ્રી ભીખુદાનભાઈ, મોરબી શ્રી બળવંતભાઈ, શ્રી નિરંજનભાઈ, ભાઈ શ્રી ભરતભાઈ અને ઉપસ્થિત સૌ મહાનુભાવો, અને વિશેષ કરીને જ્યારે માધ્યમોની વાત કરવાની છે ત્યારે જે જુદી જુદી જર્નલિઝમની સ્કૂલમાંથી જે લોકો અહીં આવ્યા છે એ મિત્રો, અને ખરા અર્થમાં જે મીડિયા સાથે કામ કરે છે એવા મીડિયા કર્મી મિત્રો, આ પ્રસંગ અનેક રીતે આનંદ થયો છે. જેમ અગાઉના વક્તાઓએ કહ્યું એમ, એક તો યુનિવર્સિટી જેને ખૂબ સારી રીતે ચલાવે છે, જેની હમણાં એની વિગતવાર વાતો પણ થઈ, એ મેઘાણી કેન્દ્ર અને રાજ્યની આ જે પ્રાદેશિક માહિતી કચેરી છે રાજકોટની, એના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન થયું, એટલે એ બંને સંસ્થાઓ અભિનંદનની અધિકારી છે. અભિનંદન શા માટે આપવા જોઈએ એની વિગતવાર વાત કૌશિકભાઈએ બહુ ઉચિત રીતે કરી છે. બીજું કે એક વર્ષમાં જે કામગીરી મેઘાણી સાહિત્ય કેન્દ્રએ કરી છે એ વિગતો જોતા એમ લાગે કે કોઈ પણ સંસ્થા જો પ્રોએક્ટિવલી કામ કરે તો આજે પણ ઘણું બધું કામ કરવાનો અવકાશ છે અને લોકોને ગમે પણ છે. ત્રીજું, અમારી રાજ્ય સરકારનો પણ કોઈ વિભાગ તમે જુઓ તો જેમ શ્રી નટુભાઈ પરમારે કહ્યું એમ, માત્ર આ એક જગ્યાએ નહીં, મને ખ્યાલ છે એમણે તે દિવસે મને વાત કરી હતી, આજે પણ એમણે કેટલોક અછડતો ઉલ્લેખ કર્યો કે એમણે અનેક બીજી જગ્યાઓ, હમણાં ગીરમાં એક સારો સેમિનાર કર્યો, ભુજમાં એક સેમિનાર કર્યો કે જેમાં પણ માધ્યમો અને લોકસાહિત્ય લોક સંસ્કૃતિ વિશેની વાતો હતી. નટુભાઈ પોતે પણ સારું લખે છે અને માહિતી ખાતા વાળા કેટલાક સારા પબ્લિકેશન કરે છે, જેનો એક તો સીધો દાખલો આપણું જે વાર્ષિક ગુજરાત તો અંક આવે છે, જે આજે પણ જેટલા વાર્ષિક અંકો આવે છે એમાં લોકો એની રાહ જોતા હોય છે, એવો સરસ એ અંક બને છે. પણ એમણે સિદ્ધિઓ ઉપરનું એક પ્રકાશન જે માહિતી ખાતાએ કર્યું છે, આ એક એવી વસ્તુ છે કે જેમાં એનું સંશોધન માગી લે છે, વિષય વેગી કરવા માટે ઘણી બધી મહેનત કરવી પડે છે, અભ્યાસ કરવો પડે છે, એવું કામ કર્યું છે એના માટે એમને અભિનંદન. બીજું અભિનંદન એક મને આજે એટલા માટે પણ આપવાનું મન થાય છે કે આ કાર્યક્રમ સમયસર શરૂ થયો અને સમયસર ચાલે છે, એટલે એમાં કોઈ વિક્ષેપ હું નથી કરવા માંગતો. ત્રીજી બાબત, અનયુઝવલી કૌશિકભાઈએ જે કેટલાક ત્રણ ચાર મુદ્દાઓ અહીંયા મૂક્યા એને માટે તો એક દિવસના સેમિનારની જરૂર છે, એક એક મુદ્દા માટે બે બે કલાક વિગતવાર વાત કરવાની જરૂર છે, પણ માત્ર વાત નહીં, કોઈક નક્કર ઉપાય. એમણે જે ચિંતા વ્યક્ત કરી છે એ બિલકુલ સાચી છે, બિલકુલ સમયસરની છે, એટલે એ પણ એક એવી બાબત છે કે જેનો સમાજે વિચાર કરવો જોઈએ, માધ્યમોએ વિચાર કરવો જોઈએ,
આ વિષયમાં રસ લેતા સૌ કોઈ વિચાર કરવો જોઈએ. પણ મારા એમના મને એમને અભિનંદન આપવાનું એટલા માટે મન થાય છે કે એટલીસ્ટ એમણે ઇશ્યુઝ જે સૌના મનમાં છે રેઈઝ કર્યા. લોક સાહિત્ય, લોક સંસ્કૃતિ અને સમૂહ માધ્યમો, એના વિશે વાત કરીએ તો અરશદભાઈ કહ્યું કે એ વાત ખરી છે કે આને કેવી રીતે મેળ પાડી શકાય. પણ વિચાર કરીએ તો જેમ વિચાર કરીએ એમ લાગે કે આનો અનેક રીતે મેળ પડે છે. પછી એમણે સરસ વાત કરી કે ઉડતા પંખીને પણ સંદેશો આપ્યો. એટલે આ આખું એન્વાયરમેન્ટ છે એ પણ આમ તો એક માધ્યમ જ છે ને, પણ જે ફોર્મલ માધ્યમો થયા એને તમે પ્રિન્ટ મીડિયાના નામે ઓળખો, એને તમે ઇલેક્ટ્રોનિક મીડિયાના નામે ઓળખો, એના ઉપર એની અસર કેવી. આમ કોઈ પણ માધ્યમ જ્યારે આટલા બધા વિદ્યાર્થી મિત્રો આ વિષયમાં રસ લેનાર મિત્રો હાજર છે ત્યારે મને કહેવાનું મન થાય છે કે અલ્ટિમેટલી કોઈ પણ માધ્યમ એ જેવું હોય એવું રજૂ કરવાનો પ્રયાસ કરે. એટલે જેવું કુવાડામાં કુવામાં હોય એવું હવાડામાં આવે. એટલે જીવાતા જીવનનું પ્રતિબિંબ એ માધ્યમો પાડે. પછી જીવાતું જીવન ઉચ્ચ હોય તો પ્રતિબિંબ એવું પડે. ક્યાંક વેરિએશન થાય, ક્યાંક એબેરેશન્સ થાય, ક્યાંક અતિશયોક્તિ થાય કે અલ્પોક્તિ થાય, પણ બાય એન્ડ લાર્જ જે જીવાતું જીવન હોય એનું એ પ્રતિબિંબ પાડે. એ તો બેસિક વાત છે અને એ માધ્યમોએ હંમેશા કર્યું છે. પેલા પણ એટલી અસરકારકતાથી કર્યું છે, આજે પણ કરે છે. એની અસર દરેક વખતે આપણે જોવા મળે છે. આખો ગાંધી યુગ આપ લઈ લો તો ગાંધી યુગની અસર એ સાહિત્ય ઉપર પણ પડી અને માધ્યમો ઉપર પણ એટલી જ પડી, કારણ કે યુગની અસર હતી. થોડા સમય પહેલા આપણે જોયું હશે કે સોશિયલ મીડિયાનું જે આખું માધ્યમ છે એનો ઉપયોગ એનો દુરુપયોગ એ અલગ વિષય, પણ એ સોશિયલ મીડિયમ સોશિયલ નેટવર્કિંગનું જે મીડિયા છે એના માધ્યમથી અમેરિકાના કેટલાક યુવાનોએ એક ચળવળ શરૂ કરી. ચળવળને નામ બહુ પ્રતીકાત્મક આપ્યું, ઓક્યુપાઈ ધ વોલ સ્ટ્રીટ. આ એક એવો ઇન્ટરેસ્ટિંગ ઘટના બની અને પછી એને સબહેડિંગ આપ્યું ઓક્યુપાઈ ધ વોલ સ્ટ્રીટ 99% વર્સિસ 1%. એમણે કહ્યું કે આ જે કંપનીઓ છે કે જે ભારે નફો કરે છે, પર્યાવરણના ભોગે કરે છે, કન્ઝ્યુમર્સના ભોગે કરે છે, ઉત્પાદકના ભોગે કરે છે, એ 1% છે અને અમે 99% સહન કરવા વાળા છે. એમણે કહ્યું કે આમનું મૂળ ક્યાં છે, તો કે આ શેર બજારનું મુખ્ય મથક છે. એટલે કહ્યું કે ઓક્યુપાઈ ઇટ, આનો કબજો કરો. વાત નાની પણ યુવાના મનનો જે વેદના છે એ સમર્થ રીતે મીડિયાએ પ્રગટ કરી. સોશિયલ નેટવર્કિંગમાં એના ઉપર ખૂબ લખાયું અને લંડનના ગાર્ડિયન અખબારે, જે સામાન્ય રીતે અમેરિકાનો મિત્ર રાષ્ટ્ર છે અને મેચ્યોર્ડ અખબાર આજે પણ ગણાય છે, એણે કહ્યું કે આ ચળવળને હળવાશથી લેવા જેવી નથી, કારણ કે એક મોટા રાષ્ટ્રની પડતીની શરૂઆતની આ નિશાનીઓમાં દેખાય છે, ક્રેક્સ દેખાય છે, એવું ગાર્ડિયને લખ્યું. તો જુઓ તમે જે લોકોની લાગણી એનું પ્રતિબિંબ. થોડા સમય પહેલા એક જગ્યાએ કોઈ રસથી એકત્રિત કરીને આજકાલ બ્રાઝિલમાં લખાતા બ્લોગ્સ મૂક્યા હતા, એના એના થોડા થોડા ભાગો મૂક્યા હતા.
બ્રાઝિલ એ ફૂટબોલ ની પાછળ પાગલ થયેલો એક દેશ છે. ફૂટબોલ એટલે મોટી વાત, અને એમાં ફૂટબોલમાં એમણે એમણે મોટો વિજય મેળવ્યો, જે વિશ્વકપના વિજયને સમકક્ષ ગણાય. હવે એક મોટી જે સ્પર્ધા થવાની છે 2016માં, એના માટે બ્રાઝિલમાં એક મોટું સ્ટેડિયમ બને છે, એ વાત અલગ. પણ એની સામે એક મોટો વર્ગ જે આ બ્લોગ્સ લખે છે, એને કહ્યું કે ફૂટબોલની રમત રમાય એમાં અમારો રસ ખરો, બ્રાઝિલ જીતે અમારા માટે પણ એટલા જ ગૌરવની વાત, પણ 7.5 મિલિયન ડોલર્સ જો તમે આ સ્ટેડિયમ બાંધવા પાછળ ખર્ચતા હો તો અમારી વિનંતી છે કે અમારી શાળાઓના જર્જરિત ઓરડા સારા કરો, અમારે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડાક્ટરોની દવાઓ નથી લાવો, અમારા દિવસો દિવસ અને રાત વધતા જતા ભાવોનો કંટ્રોલ કરો, અમે જે બસમાં અને ટ્રેનમાં મુસાફરી કરીએ છીએ એની ટિકિટ તમે દર મહિને વધારો છો એમાં એને સ્થિર કરો. સાહેબ સીધી વાત, સામાન્ય લોકોનો અવાજ અને એની અસરકારકતા. તો જે તે સમયે જેવું થયું જેવું દેખાયું એનું એક પ્રતિબિંબ એક્રોસ ધી ગ્લોબ આ મીડિયામાં પડે છે, માધ્યમોમાં પડે છે. માધ્યમ એક હોય કે બીજું, જ્યાં જેને અનુકૂળ માધ્યમ હોય તે. આઝાદીની જે ચળવળ થઈ એમાં બધા જ સાહિત્ય ઉપર જેમ ગાંધીની અસર થઈ, ચળવળની અસર થઈ, એમાં લોક સાહિત્યમાં એક જુદી એક ભાતીગળ છાપ એટલા માટે ઉભી થઈ કે આ ચળવળ એ જ લોક ચલાવતું હતું અને આ સાહિત્ય પણ ત્યાંથી જ આવતું હતું. એટલે તમે જુઓ એની છટા જુદી ઉભી થઈ આવી. અને એમાં પત્રકારોએ મોટો ભાગ ભજવ્યો. માર્ચ 1930માં નમકનો કાયદા તોડવા માટે જે દાંડીકૂચ શરૂ થઈ મહાત્મા ગાંધીના નેતૃત્વની, જે અને દુનિયાભરના મીડિયાના લોકોએ જેની નોંધ લીધી, એ પછી એપ્રિલમાં અમૃતલાલ શેઠે ધોલેરામાં સત્યાગ્રહ શરૂ કર્યો અને 6 એપ્રિલ 1930ના દિવસે ધોલેરામાં હજારો માનવ મેદની વચ્ચે, એને પત્રકાર કહીએ કે કવિ કહીએ કે સાહિત્યકાર કહીએ કે શું કહીએ, એ મેઘાણીભાઈ બોલવા ઉભા થયા, લોકોએ હર્ષનાદો કર્યા. અને મેઘાણીભાઈએ તે દિવસે એમને થોડી પંક્તિઓ કહી, પંક્તિઓ ઘણી છે પણ અદભુત છે, રાષ્ટ્ર ચેતના જગાડે એવી પંક્તિઓ છે. બીક કોની, બીક કોની, બીક કોની માતને, 30 કોટી બાળકોની ઓ કરાળી માતને, બીક કોની બંદૂકોની, બીક કોની સૈનિકોની, બીક ચોર ડાકુઓની, નયન ફાળ માર ત્રાળ, જરીક વાર જાગને ઓરે ગેલી બાન ભૂલી, બીક કોની માથને. સાહેબ ચેતના પ્રગટી ગઈ અખબારોના પાના ઉપર લખાયેલું અને મેઘાણીભાઈના કંઠેથી બોલાયેલા આ ગીતના. અહીંથી એ વખતે જે અમારો આઈબી રિપોર્ટ કરતો હશે, અત્યારે કરે છે, એમણે કર્યો કે આ પત્રકાર અને આ ગીત આ તો આપણી દશા ને દિશા બે ફેરવી નાખે એવું છે. એટલે સાહેબ ત્રીજે દિવસે એના ઉપર પ્રતિબંધ મુકાયો સિંધુડા ઉપર, એ જ મહિનામાં. પણ એ પ્રતિબંધ તો ત્યારે એવા જ અસર થતી હતી જે અને એનો અમલ થતો જેવો આજે થાય છે. આજે તો ઘણા પોતાના પુસ્તકો પ્રતિબંધ મૂકે એના પ્રયત્નો કરાવે છે, કઈ તો લોકો વાંચે છે કે આ પેલું પ્રતિબંધિત પુસ્તક છે. આ તો સહજ રીતે પ્રતિબંધ મુકાયેલો. આપણી એક સાંસ્કૃતિક વિરાસત છે, તમે જુઓ તો એને પણ સમૂહ માધ્યમોએ એટલા માટે લીધી કે સમૂહ માધ્યમો લાગ્યું કે આપણે આ લઈએ તો જ લોકોમાં આપણે ચાલીશું.
એ તો એ પ્રવાહ ક્ષીણ થયો એટલે બીજા પ્રવાહ આવ્યા. તમે કહ્યું ને કે જો તમે એને વિકલ્પ નહીં આપો તો જે વિકલ્પ મળશે વિકલ્પ લેશે. બાકી રામાયણ કે મહાભારતની કોઈ સિરિયલ ચાલતી હતી અને ભારત સરકાર અમારી એક મીટિંગ હતી તો તે દિવસે સબગ્રુપે શનિવાર સાંજ સુધી કામ કર્યું. તો એ કોઈક સબગ્રુપ હતું અમારું જેમાં ભારત સરકારના કેટલાક અધિકારીઓ રાજ્ય સરકારના કેટલાક અધિકારીઓ. તો કામ પૂરું ના થયું તો અમે નક્કી કર્યું કાલે 9:30 મળીએ. તો જે જોઈન્ટ સેક્રેટરી જે આ ગ્રુપ હેડ કરતા તેણે કહ્યું કે કાલે 11 વાગે પહેલા જ ના મળી શકાય. અમને બધા એમ કે વહેલા મળીએ તો વહેલી ફ્લાઇટ પકડીને પાછા પોતપોતાના વતનમાં જઈએ. એને કહ્યું કાલે તો રામાયણ સિરિયલ છે, છોકરા ઘરની બહાર ના નીકળવા દે. તમે વિચાર કરો અસર થઈ ને. આ જે અસર છે કારણ કે એક વિરાસત ને લઈને ચાલે છે, રામાયણની સિરિયલ હોય મહાભારતની સિરિયલ હોય કોઈ પણ. અમારે અહીંયા રાજકોટ રેડિયો સ્ટેશન ભરતભાઈ આજે છે, આ શ્રેણીમાં ભગત બાપુની રામાયણ સાંભળવા માટે ઘણા બધા લોકો વિકુલાનભાઈ કહ્યું હેમુભાઈના લોકગીતો સાંભળવા માટે, કાનજી ગોટા બારોટની વાર્તાઓ સાંભળવા માટે ઘણા બધા લોકો આજે પણ માગણી કરતા હોય, કહેતા હોય છે આ કેમ નથી વગાડતા. કારણ કે લોકોને લાગે છે કે આ કંઈક અમારી વાત છે. અહીંયા રાજકોટમાં રાજ્ય સરકારનો સ્વાતંત્ર્ય દિનની ઉજવણી હતી ઘણું કરીને 2010માં, એટલે મને આમ રાજકોટ સાથે તે વખતે મારે બીજો નિસ્બત નહોતો પણ કાર્યક્રમનો ઓવરઓલ જોવા માટે મને રાજ્ય સરકારે મૂક્યો હતો એટલે 4-5 દિવસ રોકાયો. તો અહીંયા એક સરસ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થયો હતો અને બહુ મોટી સંખ્યામાં વિશાળમાં હાજરી હતી. અને શરૂઆતમાં એમાં હર્ષદભાઈ એક સરસ મજાના શ્લોક અને સોમનાથ અને દ્વારકાની દ્વારકાધીશની સ્તુતિઓ સંસ્કૃત ભાષામાં લખાયેલી એ સરસ વાગતી હતી અને યુવક સેવા સાંસ્કૃતિક વિભાગે અને વાગીશભાઈની બધાએ મહેનત કરીને સરસ બનાવી. લોકો એકદમ તલ્લીન થઈને સાંભળતા હતા. એટલે એવામાં એકાએક એ પૂરું થયું અને તરત જ લોક સંસ્કૃતિ ઉપર એ ડોક્યુમેન્ટરી આગળ વધી. અને કોઈકે કાઠિયાવાડમાં કોઈક દેવો કોઈક દુઓ ગાયો, સાહેબ પહેલી વખત લાગ્યો કે લોકોએ હોંકારા અને પડકારા શરૂ કર્યા. પહેલી વખત ત્યાં સુધી લોકો બેઠા હતા, શાંતિથી માનતા હતા અને સારું સાહિત્ય જ હતું. પણ જેવું આ શરૂ થયું એવું લોક ખળભળ્યું, તમે જોયું ને. એટલે મેં મારી બાજુમાં એક વિદ્વાન બેઠા હતા એને પૂછ્યું કે આમાં કેમ આમ થયું હશે. તો એને કહ્યું કે આમાં લોકોને પોતાનું પ્રતિબિંબ દેખાયું કે આ તો કંઈક અમારી વાત આવી. પેલી વિદ્વત્તાપૂર્ણ વાત છે, સારી વાત છે, સમજવા જેવી વાત છે, સ્વીકારવા જેવી વાત છે, પણ આ વાત તો કંઈક અમારી થઈ. એટલે એનું ઇન્વોલ્વમેન્ટ થયું. એટલે આ પ્રકારના જે ક્લાસિક્સ છે આપણા, તો એની એ જ છાપડી. આ માધ્યમોનો ઉપયોગ ખૂબ સારી રીતે કર્યો હોય એવા કોઈ વ્યક્તિનો જો વિચાર કરીએ તો મહાત્મા ગાંધીને આ બાબતમાં પણ 1 આપવો પડે. એમણે જે નવજીવન હરિજન બંધુ આ બધું ચલાવી અને આ માધ્યમોનો પૂરેપૂરો ઉપયોગ કરી અને જાગૃતિ ફેલાવવાનું ઘણું મોટું કામ કર્યું. પણ એક ઘટના તો મને અદભુત લાગે છે. 1922માં અમદાવાદના સર્કિટ હાઉસમાં એમની સામે એક કેસ ચાલ્યો અને બ્રૂમફિલ્ડ નામના એક જજ એની પાસે આ કેસ ચાલ્યો. ત્યારે એને પૂછ્યું કે આરોપીને જેમ પૂછે તમારું નામ કે મોહનદાસ કરમચંદ ગાંધી, તમારો વ્યવસાય, આ બીજો પ્રશ્ન પૂછો. એટલે આ બેરિસ્ટરનો દીકરો અરે દીવાનનો દીકરો અને લંડન જઈને બેરિસ્ટરી ભણીને આવેલો યુવાન કહે છે કે મારો ધંધો ખેડૂત ને વણતરનો, એને તો આટલું કહી દીધું. એને ખબર છે કે દુનિયાભરના છાપાઓ કાલ છાપવાના છે, કે મોહનદાસ કરમચંદ ગાંધી કે ધંધો શું કે ખેડૂત અને વણતરનો,
ત્યાં આજે રહેલા મહાનુભાવોને ના સમજે આનો શું ઇમ્પ્લિકેશન હશે. પણ ઉપેન્દ્રનાથ નામના કોઈ એક બંગાળી લેખકે લખ્યું કે મારો જે માણસ છે એ કામ કરવા મોડો આવ્યો અને થોડો નારાજ પણ હતો. એટલે મેં એને કહ્યું કેમ મોડો આવ્યો અને કેમ તું આમ ઉદાસ દેખાય? એટલે કે તમને બાબુજી ખબર નથી કે શું કે ગાંધી પકડાયા કલકત્તામાં અને બીજે જ દિવસે. તો એમ કેવું ખબર છે ને, આપણે તો બધા ડ્રોઈંગ રૂમની ચર્ચાઓ જ કરીએ ને, એટલે આપણે તો ખબર હોય પછી બીજું કામ કરીએ. એટલે એને કહ્યું તમને એ ખબર પડી કે આ તો આ વણકર છે અમારી નાતનો સાહેબ. એક જ વાત ઉપર જેને અમદાવાદના સર્કિટ હાઉસમાં આ દેશના 90% લોકોને પોતાની સાઈડમાં લઈ લીધા. જવાબ એટલો જ આવ્યો, જવાબ એટલો જ આવ્યો સાહેબ. આ તો અમારો નાથભાઈ, અમારો જાતભાઈ પકડાયો. આ ગાંધી તો વણકર છે, આમણે આ લેખકે લખ્યું છે કે આ મીડિયાનો આવો કોઈ ઉપયોગ કોઈ કરી શકે તો એ અદભુત કહેવાય. આમ તો આ રૂપિયાના આપણે ચાર આના પહેલા રૂપિયાના ચાર અડધા એમ એવું કંઈક કહીએ છીએ ને, ગાંધીએ તો રૂપિયાના 8 અડધા કર્યા છે. તો એ કેટલી મોટી અસર હશે. આજે જે રીતે સાધનો ઉપલબ્ધ થયા છે એમાં તક પણ છે અને પડકાર પણ છે. કોઈ પણ નવી સ્થિતિ તો આ બે માંથી એક બંને વસ્તુ આવવાની. તમે કહો ના અમને એવી જ સ્થિતિ આપો કે જેમાં માત્ર તક અને તક અને તક હોય પણ પડકાર ના હોય, તો એ જીવનમાં શક્ય જ નથી. હવે એ આપણી સામે પડકાર પણ છે કે એ સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો. સાધનોનો ઉપયોગ જો સારી રીતે કરીએ તો ઘણું મોટું પરિવર્તન પણ કરી શકાય. કારણ કે આ લોક સંસ્કૃતિ એ લોક પ્રગતિ સાથે પણ જોડાયેલી છે. સિવિલાઇઝ સોસાયટી એક વ્યાખ્યા એની એવી છે. તો એ કરવા માટે આ માધ્યમોનો જરૂર ઉપયોગ કરી શકાય, અને એ ન કરીએ તો એનો દુરુપયોગ પણ થાય. અરે હમણાં એક ભાઈ સરસ વાત કરતા હતા કે અમારા કોઈ સંબંધીને ત્યાં અમે જમવા ગયા તો છોકરો આવે જ નહીં, ઉપર જ બેઠો હતો, બોલાવ્યો તો આવ્યો નહીં, મોબાઈલ કર્યો તો આવ્યો નહીં. એટલે એવું લાગ્યું કે એને વાઇબ્રેટિંગ મોડ ઉપર રાખ્યો હશે. એટલે હસબન્ડે એના વાઈફને કહ્યું, એટલે છોકરાના મમ્મીને કહ્યું કે એને ફેસબુક ઉપર મેસેજ આપો ને કે દીકરા જમવાનું ઠરી જાય છે. એ મેસેજ તરત જુએ છે તો નીચે આવશે. એટલે કનેક્ટેડ તો આપણે છીએ જ, પણ હવે આ કનેક્શનનો ઉપયોગ કેવી રીતે કરવો, આ કનેક્શનનો ઉપયોગ કેવી રીતે કરવો, એ આપણી પાસે એક પડકારનો વિષય છે અને મોટા પડકારનો વિષય છે, અને જે આવતીકાલે કામ કરવાના છે એમના માટે. 1921માં અમૃતલાલ શેઠે રાણપુરમાં બેસી અને યજ્ઞ શરૂ કર્યો અને એને નામ આપ્યું સૌરાષ્ટ્રનું. આ પત્ર ન કાઢ્યો કહેવાય સાહેબ, આ યજ્ઞ શરૂ કર્યો કહેવાય. 35-35, 40-40 માઇલની દરરોજની ઘોડેસવારી કરીને સમાચારો ભેગા કરે અને છાપે, અને દુનિયાને કીધું કે અંગ્રેજોની જેટલી સમસ્યા છે એટલી સમસ્યા કેટલાક દેશી રજવાડાઓની. બધા ભાવનગર જેવા, બધા ગોંડલ જેવા, બધા પોરબંદર જેવા નથી, પણ આમને ત્યાં અત્યાચાર થાય છે, અન્યાય થાય છે અને કોઈ અવાજ ઉભો કરી શકતું. ઘણા રજવાડાઓએ સૌરાષ્ટ્ર ઉપર પ્રતિબંધ મૂકી દીધો. એમણે એ તરત કર્યું, એમને હાથમાં આવ્યું. એમને ખબર નહોતી કે આ પ્રતિબંધ મૂકવાનો કોઈ અર્થ જ નથી. એ અમૃતલાલભાઈનું કેવું મોટું યોગદાન હશે. 1925માં ગાંધીજી રાણપુર આવ્યા તો અમૃતલાલભાઈને કેટલાક લોકો એને માનપત્ર આપ્યું. તો ગાંધીજીએ અમૃતલાલભાઈ માટે જે કહ્યું યાદગાર વાક્ય છે, એને કહ્યું કે આ માનપત્ર સ્વીકારતા મને ક્ષોભ થાય છે. ગાંધીજીએ કહ્યું કારણ
કે આ માનપત્ર આપનારાઓમાં એક શ્રી અમૃતલાલ શેઠ છે અને જેમનું જે મારા કરતા એ મોટા ગજાના છે. તમે જુઓ તો એક 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 પત્રકારની શું શું હેસિયત હશે. અને ત્યાં રાણપુર નું નામ આપીને તો સૌરાષ્ટ્રમાં આ એક પત્રકારત્વનો મોટો કોર્સ ને કોઈ જગ્યાએ રાણપુર સાથે જોડવાની જરૂર છે. એટલી બધી ઐતિહાસિક પૃષ્ઠભૂમિ હશે. ત્યાંથી શામળદાસ ગાંધી તૈયાર થાય, ત્યાંથી કકલભાઈ તૈયાર થાય, ત્યાંથી જયમલભાઈ તૈયાર થાય, ત્યાંથી નિરંજન વર્મા તૈયાર થાય, ત્યાંથી મકરંદ દવે તૈયાર થાય. તમે જુઓ તો ગેલેક્સી ઓફ સ્ટાર્સ એક પછી એક આ નામો ત્યાંથી શરૂ થયા. પણ સત્યને કોઈ પણ ભોગે, સત્યને કોઈ પણ ભોગે પ્રગટ કરવાનું એ અઘરું તો કામ હશે જ. આજે અઘરું છે, કોઈ પણ કાળે અઘરું છે. પણ દરેક કાળે કોઈક માણસો એવા થયા છે કે જેમણે જગતની પરવા કર્યા વગર માત્ર અને માત્ર સત્યને આગળ કર્યું છે. અહીંયા મનોજભાઈ એક સરસ પેલું રમેશ પારેખનું જ દીવા તને પ્રણામ, એના ઉપરથી મને એક સ્મૃતિમાં આવ્યું. એના પરથી સ્મૃતિમાં આવ્યું કે આ પ્રકારનો પ્રકાશ પાડે તો એની અસર તો થાય છે, યુગ કોઈ પણ હોય. એ રમેશ પારેખે જ એક જગ્યાએ અર્શદભાઈ લખ્યું, એક દીવો છાતી કાઢીને છડે ચોક જો જળ હળે, એક દીવો ફક્ત છાતી કાઢીને છડે ચોક જો જળ હળે તો એ અંધારાના સઘળા અહંકારને હરે. આખી દુનિયાનું અંધારું ભેગું થાય એક દીવામાં શક્તિ છે. ભગત બાપુ લખ્યું, દીવડા બળો જાક જમાળજી, બળો જાક જમાળ તજી મન ફૂંક લાગ્યાની ફાળ, ફૂંક લાગ્યાની ફાળ. જો ફૂંક લાગશે ને અમે ઓલાઈ જશું એમ કહીને જો તમે પ્રકાશ જ નહીં આપો તો જગત તમારા પ્રકાશથી વંચિત રહી જશે. લડવા કાજે ભલે આવે સામે પતંગિયાના પાળજી, આ બધી સમસ્યાઓ તો આવશે જ. પતંગિયાઓ તો લાખોની સંખ્યામાં તને બંધ કરવા માટે, બુજાવી દેવા માટે આવશે. પણ પછી કહ્યું કે તું તો દિવાકરનો દીકરો, તને તો તને આ પતંગિયા શું કરે, દિવાકરનો તું દીકરો અને એ તો અંધારાના બાળ. એ દીવો રાણપુરમાં જે પ્રગટ્યો જેના અનુગામી તરીકે તો પછી ઘણા અખબારો ફૂલછાપ સહિતના નીકળ્યા. અને 1932માં સાહેબ અમૃતલાલભાઈએ ફૂલછાપના અગ્રલેખમાં લખ્યું, ફૂલછાપ શરૂ કરતી વખતે અદભુત લખ્યું, એક અખબાર નવેશની શું કમિટમેન્ટ હશે કે આ છાપું અમે નીતિના માર્ગે ચલાવવા માટે શરૂ કરીએ છીએ, એવો સ્પષ્ટ અને નેક અમારો ઈરાદો છે નીતિના માર્ગે. અને ક્યારેય પણ એ અનર્થકારી તો ઠીક પણ બિન ઉપયોગી પણ નહીં લાગે, અનર્થકારી તો નહીં જ લાગે પણ બિન ઉપયોગી પણ નહીં લાગે એવો આ નાની હાટડી વાળાનો બોલ છે. નાની હાટડી વાળાનો બોલ આ તો અમૃતલાલ જ લખી શકે. આ જ શૃંખલામાં આગળ વધીએ તો આ લોક સાહિત્ય, આ લોકોની લાગણીનું પ્રતિબિંબ પાડનાર જેનો વારંવાર ઉલ્લેખ થયો અને એનો અનેક જગ્યાએ ઉલ્લેખ કરી શકાય એવા મેઘાણીભાઈ નું સ્વાભાવિક રીતે સ્મરણ થાય. તો વિચાર કરો, કલકત્તામાંથી સીધું રાણપુરમાં લેન્ડિંગ કર્યું એમણે. એક ક્યાંની જાગ જમાડ, એક ધૂળિયું. આ અત્યારે તો રાણપુર તોય ઠીક છે પણ
પંચાણું છન્નું સત્તાણું માં હું અમદાવાદ કલેક્ટર હતો, રાણપુર જતો ત્યારે મને ધૂળિયું લાગતું. લોકો અમદાવાદ થી ઘણા પૂછતા રાણપુર ક્યાં જાવ, જો ભાવનગર માં ના આવ્યું એટલે રાણપુર એટલે નોન એન્ટિટી એમ. તો એ જમાનામાં એ ત્યાં ઉતર્યા હશે અને જીવનના મહત્વના વર્ષો રાણપુરમાં કાઢ્યા હશે અને જીવનનું સત્વ સિંચીને પત્રકારત્વ કહો કે સાહિત્ય કહો એનું સર્જન થયું હશે. એ એ રાણપુરમાં કેટલો ઇતિહાસ થયો. મકરંદભાઈએ લખ્યું કે આ આ માણસે બેગાણીભાઈએ ખોવાયેલા ને ખોજ્યા, એને શોધ્યા કેવા કે જે ખોવાઈ ગયા હતા પણ ખોજીને અટક્યો નહી પાછો. આ માણસે જેને ખોજ્યા જેને શોધ્યા એની પ્રાણ પ્રતિષ્ઠા કરી. લોકોને કહ્યું કે જુઓ આમાં હીર છે, આમાં સત્વ છે. કાળી અંધારી રાતમાં એ તો તેજની જોઈ લકી, જુલમી નરમા માનવતાના હૈયે દીઠા હીર, અંતરના લોડ ઉછાળ્યા અને સમદરમાં વીરડા ગાળ્યા, સમદરમાં વીરડા ગાળ્યા. એ એ વાત જે મેઘાણીભાઈએ દુનિયા સામે મૂકી. પણ એક અખબાર નવેશનો સિંહનાદ કેવો હોય એ ઇતિહાસે જોયો. ધંધુકાની કોર્ટમાં 30 એપ્રિલ 1930 ફરી એ જ મહિનો મેઘાણીભાઈના નિવેદનની શરૂઆતમાં એ કહે છે કે આ સરકારે આ નાના એવા અખબાર નવેશને એક એવા કામ માટે પ્રતિષ્ઠા આપી છે, આ ચાર્જશીટને એમણે પ્રતિષ્ઠા કરી, કે જે કામ એને કર્યું જ નથી. આ જે બરવાળામાં ભાષણ કે મેં કર્યું જ નથી, પણ આ સરકારની જે માહિતી ભેગી કરવાનો, એનો ઉપયોગ કરવાનો અને એના ઉપરથી ન્યાય કરવાનો આ જે શિરસ્તો છે એ એ શિરસ્તાને કારણે હું અહીં ગુનેગાર તરીકે હાજર થયો છું. પણ મને એનું ગૌરવ છે, ગૌરવ છે સાહિત્યકાર તરીકે નથી કીધું, ગૌરવ છે અખબાર નવેશ તરીકે. અહીંયા જે બેઠા છે, જે કાલે હાથમાં કલમ પકડવાના છે, એ કેટલી મોટું ગૌરવ કરીને એક માણસ એક કોર્ટમાં બોલીને ગયા અને પછી કહ્યું કે આમાં હું કાયદો જાણતો નથી એટલે સજા કદાચ આમાં ખબર નથી, આ ગુના માટે જે મેં કર્યો જ નથી એ ગુના માટે તમે શું સજા કરવાના છો, પણ કદાચ તમે ફાંસીની સજા કરો તો મને એનો રંજ નથી. જજની ઉદારતાથી એમણે કહ્યું, ગાયું, નથી જાણ્યો અમારે પંથશી આફત ખડી છે અને અમર કાવ્ય બની ગયું, ખબર છે એટલી કે માતની હકલ પડી છે, જીવે માં માવડી એ કાજ મરવાની ઘડી છે, ફિકર કેમ નથી, ફિકર શી જ્યાં લગી તારી અમો પર આંખડી છે. પ્રભુજી પેખ જો આ છે અમારો યુદ્ધ છેલ્લું, હવે હવે લાંબી લડાઈ નથી લડવાની, હવે આ પાર કે પેલે પાર. પ્રભુજી પેખ જો આ છે અમારું યુદ્ધ છેલ્લું, બતાવો હોય જો કારણ અમારું લેશ મેલું. આમાં ક્યાંય અમારો ગુનો હોય તો કયો, અમારા આંસુડા ને લોહી ની ધારે ધુવેલું, દુઆ માંગી રહ્યું જો સૈન્ય અમ તત્પર ઉભે. છેલ્લી પ્રાર્થના એને અમર પ્રાર્થના કહીએ એવી એક કૃતિ બની. લોકોના ભાવ સમાજ સુધી લઈ જવાના અને સમાજના મનમાં જે ભાવ છે, આગેવાનોના મનમાં જે ભાવ છે એ લોકો સુધી લઈ જવાના, એનો એક તાદ્રશ્ય ઉદાહરણ તો એ ગાંધી અને લોકસમૂહ વચ્ચે નો વગર બોલાયેલો સમાજ કે લાગણીની આપ લે, એને જે મેઘાણીભાઈએ રંગ આપ્યો એને કારણે પણ
આખું લોક સમૂહ નું પ્રતિબિંબ બહાર પડ્યું અને ઘણા બધા લોકોને કે જે દેશને દોરતા હતા એને કદાચ એમાંથી દિશા સૂચન પણ મળ્યું, એટલું મોટું કામ થયું. અને એટલે ગાંધીજીએ ગોળમેજીમાં જવું કે ન જવું એના વિશે ઘણી દ્વિધા ગાંધીના મનમાં હતી, પણ તમારે જવું એવું કહેનાર બે લોકો હતા. એક પ્રભાશંકર પટણી, સરપટણી કહેતા હતા કે તમારે જવું જોઈએ દુનિયામાં જઈને આપણી સ્થિતિ વિશે દુનિયાને વાકેફ કરવી જોઈએ, અને બીજા મેઘાણીભાઈ હતા કે જેમણે એમને જવા માટેનું પ્રોત્સાહન આપ્યું, તકલીફો કહી અને છતાં જવા માટેનું પ્રોત્સાહન આપ્યું. અમૃતલાલભાઈ શેઠે કહ્યું કે પરમ દિવસે મેઘાણીભાઈ સ્ટીમર ઉપડે છે આજે લખો, એટલે આ પેલા ચાલતા યંત્રે લખાયેલી આ કવિતા છે સાહેબ, જે વિશ્વની શ્રેષ્ઠ કૃતિ બની, આજે લખો તમે. ગુરુવાર સાંજ થઈ ગઈ, શનિવારે તો ગાંધીજી મુંબઈથી સ્ટીમર છોડે છે, આજની જેવા કોઈ સાધનો નહોતા એટલે રાતે રાતે ફરમા બનાવી અને અમૃતલાલભાઈએ સ્ટીમર ઉપર વહેંચવા માટે મોકલી આપ્યા કે જે શનિવારે સ્ટીમર ઉપર એમને મળી જાય. ગાંધીજીને મળી જાય એમ નહીં, પણ જેટલા એમને આવજો કહેવાય હવે બધાને મળી જાય. અને ગાંધીના મનની ભાવના સામેના લોકોના મનની ભાવના, કવિનું પોતાનું પ્રદાન, એનો એક ત્રિવેણી સંગમ. એને કહ્યું કે આ તમે ન જવાની વાત વિચારી જ કેમ શકો, તમે ન જાઓ તો લોકો કહેશે જગત જોગી તણા શું જોગ ખૂટ્યા, દુનિયા કહેશે કે જોગીઓના જોગ ખૂટી ગયા, ગાંધી ના આવ્યો, દરિયા ગયા શોષાય શું ઘન નીર ખૂટ્યા, શું આગ સૂરજ ચંદ્રમાના તેલ ખૂટ્યા, દેખી અમારા દુઃખ નવ અટકી જજો બાપુ. તમને તો એ જ કારણે ચિંતા છે ને કે અમારી સ્થિતિ સારી નથી, એ તો ભલે. દેખી અમારા દુઃખ નવ અટકી જજો બાપુ, સહ્યું ઘણું સહેશું વધુ નવ થડકજો બાપુ. એક તમે વિચાર કરો કે એક સર્જક, એક પત્રકાર, મને તો એક વાતનો બહુ હર્ષ થાય છે અર્ષદભાઈ ઘણી વખત કે આ એ સદીનો શ્રેષ્ઠ માનવીની માતૃભાષા ગુજરાતી હતી. એ સદીમાં આનેથી મોટો માણસ તો બીજો કોઈ થયો જ નથી, અને એની માતૃભાષા ગુજરાતી હતી. નહીતર એને મીરાબેનને કહ્યું, મીરાબેનને ગાંધીજીએ કહ્યું છે, મહાદેવભાઈએ લખ્યું છે કે મહાદેવ આ કાવ્યનો અનુવાદ તો કરશે આ છેલ્લા કટોરાનું, એવું એ સ્ટીમરમાં જ કહ્યું, પણ મને ખબર નથી કે અનુવાદથી આ કવિનો ભાવ તારા સુધી કેટલો પહોંચશે. અનુવાદની એક મર્યાદા આવી જશે એવું ગાંધીએ જ કહ્યું, જ્યાં બાપ માતા આખલા ને ના થવાને, છેલ્લે તો અદભુત વાત, આખલો અને તે માતો બ્રિટિશ શાસન, જ્યાં બાપ માતા આખલા ને નાથવાને, જ્યાં વિશ્વ હત્યા ઉપર જળ છાંટવાને, જ્યાં સાત સાયર પાર સેતુ બાંધવાને, ઘનઘોર વનની વાટને અજવાળતો બાપુ, વિકરાળ કેસરિયાળ ને પંપાળતો બાપુ, ચાલો જજે તું જ ભૂમિયો ભગવાન છે બાપુ, જેની ઉપર શ્રદ્ધા છે ગાંધીજીને, એ જ વાત કવિ અહીંયા ફરી કરી. તો આ પૂરા માધ્યમોમાં લોક સાહિત્યની તો એક અદભુત છાંટ રહી છે, રહેવાની છે. આપણા મેળાઓના ગીતો આજે પણ તારી બાકી રે પાગલડીલું પૂમતું રે મને ગમતું રે, એક સાદું બાકી પણ ગીત, પણ તમને લોકોને જુઓ તો એ ગવાતું આવે છે. હવે કેટલીક જગ્યાએ ડીજે માં જો ગવાય તો છોકરા ઇટ્સ કોલાવરી કોલાવરી ડી ગાય, પણ પછી એમાં ટકશે તો એ જ જે સત્વ હશે તે અલ્ટિમેટલી તકવાનું તો એ જ છે. તો એમાં આ આ સત્વ ઉમેરાય અને સત્વ વાળી વાત ફરી વખત માધ્યમો સુધી વાંચે પહોંચે અને એ વાત ફરી માધ્યમો મારફત લોકો સુધી પહોંચે એવી આદર્શ સ્થિતિનું નિર્માણ કરવામાં આપણે પણ કંઈક કરી શકીએ, કારણ કે આપણો આ રોલ છે, અહીંયા બેઠેલાનો મોટાભાગનાનો આ રોલ છે. તો મને લાગે અને ઘણા લોકો ઘણું સારું કામ આજે પણ કરી રહ્યા છે એનો આનંદ છે, સંતોષ છે. ફરી એક વખત આવો સુંદર કાર્યક્રમનું આયોજન કરવા માટે
આ કેન્દ્ર અને